વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલ એકલા પડી ગયા હોવાના નિવેદન પર રાજકારણ. કોંગ્રેસે ગૃહમાં નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી. ધારાસભ્ય વિરજી ઠુમ્માને કહ્યું કે કોંગ્રેસ નીતિન પટેલની સાથે છે, તેઓ 15-20 ધારાસભ્યો લઈને કોંગ્રેસમાં આવે તો સીએમ બનાવશે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દાવો કર્યો છે કે ભાજપમાં કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં. શૈલેષ પરમારના દાવા બાદ ભાજપના કયા ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે તેને લઈને અટકળો શરૂ થઈ છે. પાક વીમા પર સરકાર કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ. નીતિન પટેલે કહ્યું, સીએમ કેન્દ્ર પાસેથી લે છે સતત ફોલોઅપ. પાક વીમાની રકમ નિયત સમયે મળવાનું નીતિન પટેલે આપ્યું આશ્વાસન, તો પરેશ ધાનાણીએ પાક વીમો નહીં ચૂકવાનો કર્યો આક્ષેપ. વિધાનસભામાં ગુંજ્યો ખેડૂતોના આપઘાતનો મુદ્દો. ખેડૂતોની આત્મહત્યા મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે ખેડૂતોની આત્મહત્યાના અનેક કારણો હોય છે, એકમાત્ર ખેતી વ્યવસાયના કારણે આત્મહત્યા કરી હોય તેવું ગણવું યોગ્ય નથી. બીમારી, પ્રેમ સંબંધ, પરિવારની સમસ્યા સહિત અન્ય કારણો પણ હોઈ શકે છે. વિધાનસભા સત્રના ત્રીજા દિવસે દારૂને લગતી ફરિયાદો મામલે રાજ્ય સરકારે કર્યો ખુલાસો. રાજ્યમાં 2019માં દારૂના અડ્ડાઓ અને બુટલેગરો મામલે 9081 ફરિયાદ નોંધાઈ, જેમાં સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં મળી. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં 579 રિવોલ્વર, 159 પિસ્તોલ અને 63 રાઇફલ વેચાઈ, જ્યારે અમદાવાદ અને ખેડામાંથી 2 વર્ષમાં 8410 નકલી નોટ મળી આવી હોવાની માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં આપી. રાજ્યમાં ગુનાખોરીના આંકડા ચિંતાજનક. રોજ દુષ્કર્મના 3-4 અને હત્યાના 2-3 ગુના નોંધાય છે. છેલ્લા 2 વર્ષમાં 2034 હત્યાના ગુના નોંધાયા, જ્યારે અપહરણના 5897, લૂંટના 2451 અને ચોરીના 25000 કેસ નોંધાયા. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગૌવંશની કતલ અને ગૌમાંસને લઈને નિવેદન આપ્યું. ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે ગુજરાતની અંદર ગૌવંશની ચોરી થાય છે અને સરકાર પણ જાણે છે કે આ માટે પરપ્રાંતીય ટોળકી સક્રિય છે, છતાં પણ કોઈ જ પગલાં લેવાતા નથી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સવાલ ઉઠાવ્યો હતો કે પોર્નોગ્રાફીના કારણે ગુનાખોરી વધી રહી છે, શું સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે? તેના પ્રત્યુત્તરમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે પોર્નોગ્રાફી દ્વારા માનસિક વિકૃત થતા કિશોર કિશોરીઓ યુવાનોને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. અમદાવાદના દરિયાપુરમાં સીએએને લઈને સ્થાનિકોના ધરણા પ્રદર્શનમાં મહિલાઓની સાથે બાળકો પણ જોડાયા. હાથમાં બેનર લઈને મહિલાઓ સહિત બાળકોએ વિરોધ વ્યક્ત કર્યો. અમદાવાદમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો અને સરકારની કાર્યશૈલી સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા. આ વિરોધમાં કેટલીક મહિલાઓ ઘોડાગાડી ચલાવીને પહોંચી હતી. નવસારીમાં આંગણવાડી બહેનોએ ગુજરાત સરકારના બજેટની કરી હોળી. પગાર બાબતે અન્યાયના વિરોધમાં બહેનોએ નોંધાવ્યો વિરોધ. નવસારીના લુસીકોઈ મેદાન ખાતે બજેટની કરી હોળી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા નહીં બદલાય. હાલના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા માટે 33 કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ નેતૃત્વએ આ દિશામાં કાર્યવાહી કરી. જોકે હાલ કોર્પોરેશનની ચૂંટણી નજીક હોવાથી વિપક્ષના નેતા બદલવાના મૂળમાં પક્ષ નથી.